एक महत्वपूर्ण समाचार मिली रहा है। हार्दिक पटेल ने गुजरात कांग्रेस में मोटी जवाबदारी सौंपवामां आवी छे। हार्दिक पटेल ने कार्यकारी प्रमुख बनावामां आव्या छे। त्रण जिला प्रमुखोनी पण करवामां आवी छे निमणूक। आणंद कांग्रेसना प्रमुख तरीके महेन्द्रसिंह परमार ने निमणूक करवामां आवी छे, तो सूरत जिला कांग्रेस प्रमुख तरीके आनंद चौधरी ने निमणूक करवामां आवी छे। तो हार्दिक पटेल ने गुजरात कांग्रेस ना कार्यकारी प्रमुख बनावामां आव्या छे। त्रण अन्य जिला ना प्रमुखोनी पण निमणूक कराई छे। तो गुजरात कांग्रेस में फेरफार करवामां आवी रह्यो छे। आणंद कांग्रेस ना प्रमुख तरीके महेन्द्रसिंह परमार ने निमणूक कराई छे, तो सूरत जिला कांग्रेस ना प्रमुख तरीके आनंद चौधरी ने निमणूक कराई छे। हार्दिक पटेल ने गुजरात कांग्रेस में मोटी जवाबदारी सौंपाई छे। हार्दिक पटेल गुजरात ना स्टार प्रचारक माथी पण एक छे, जेओ कांग्रेस ना स्टार प्रचारक तेओने गणवामां आवे छे, तो तेओने मोटी जवाबदारी सौंपवामां आवी छे। आ विषे वधु माहिती माटे त्यारे हाल मां संवाददाता दीक्षित जोड़ाई चुक्या छे। जणावशो कि जे रीते हार्दिक पटेले मोटी जवाबदारी कांग्रेस में सौंपवामां आवी छे, दीक्षित शुं छे वधु विगतो? बिल्कुल, अत्यारे हार्दिक पटेल ने सौथी मोटी जवाबदारी गुजरात कांग्रेस द्वारा आपवामां आवी छे। छेल्ला बधा घणा समयथी हार्दिके કોંગ્રેસ ને જોઈન કરી હતી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી ની હાજરી માં, અને આજે હવે ગુજરાત કોંગ્રેસ અને ખાસ રાષ્ટ્રીય કોંગ્રેસે હાર્દિક ને મોટી જવાબદારી સોંપી છે. કે શું વેણુગોપાલે અત્યારે આદેશ કર્યો છે કે હાર્દિક પટેલ ને ગુજરાત ના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવે. તાજેતરમાં ગુજરાતમાં આજ વિધાનસભાની પેટા ચૂંટણી અને સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, એટલે કે તેને લઈને હાર્દિક ની હવે મહત્વની ભૂમિકા છે. આગામી ચૂંટણીમાં જે રહેનાર છે ત્યારે અત્યારે એક મોટી જવાબદારી છે તે હાર્દિક પટેલ ને સીધે સોંપવામાં આવી છે. અને હાર્દિક પટેલ અત્યારે કાર્યકારી અધ્યક્ષ ગુજરાતના જે બનાવવામાં આવ્યા છે, એટલે કે એક હાર્દિક પટેલ માટે અને સાથે જ કોંગ્રેસ માટે પણ સારા સમાચાર રહેશે. કારણ કે યુવા ચહેરા તરીકે હાર્દિક ઉભરી આવ્યા હતા આંદોલનમાંથી, અને હવે જયારે તેને મોટી જવાબદારી આપવામાં આવી છે, એટલે એક પાટીદાર વોટ બેંક જે ત્યાં કોંગ્રેસ સાથે નથી રહેતી, હાર્દિક અન્યાય મહેનત કર્યા હતી, જરૂર બધી સીટો પણ જીતવામાં તેઓ સફળ રહ્યા. ત્યારે હવે એક પાટીદાર લોકો માટે મધ્યાહન પરત કરનારી બાદ એક હાર્દિકને પણ સ્થાન મળતા એક આજે દીક્ષિત જેમ આપે જણાવ્યું કે હાર્દિક પટેલ છે એ પાટીદાર માટે મોટો અને મહત્વપૂર્ણ ચહેરો છે. આવનારી જે પેટા ચૂંટણી છે તેમજ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, કેટલું મહત્વપૂર્ણ અને કેટલા ફાયદાકારક કોંગ્રેસ માટે સાબિત થઈ શકશે તે? પ્રતિભા, બિલકુલ, જો આ તાજેતરની પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી અને મોરબી આ બે બેઠકો એવી છે કે પાટીદાર સમાજના વોટ છે તે ખૂબ મહત્વની ભૂમિકા છે તે ભજવનાર છે. ત્યારે આ ચૂંટણીમાં હાર્દિક ચોક્કસથી એક મહત્વની ભૂમિકા ભજવ શકે, કારણ કે મોરબી બેઠક છે તે વર્ષોથી ભાજપ પાસે હતી. 2017માં હાર્દિકનું આંદોલન મોરબી ત્યાં ગીધી સેન્ટર પણ રહ્યું, અને 2017માં બ્રિજેશ મિર્ઝા ત્યાંથી જીતી ગયા, અને હવે જયારે બ્રિજેશ મિર્ઝાએ રાજીનામું આપ્યું છે ત્યારે એક ચોક્કસ છે હાર્દિક માટે એક નવો ચાન્સ છે કે ફરીથી એક બેઠક પાર્ટીને તેઓ જીતાડે. અબડાસા બેઠક પણ એવી હતી કે પહેલા પાટીદાર નેતા પાસેથી, પાટીદાર ધારાસભ્ય પાસેથી, પરંતુ છેલ્લા બે ટર્મથી ત્યાં ક્ષત્રિય સમાજ છે તેનો દબદબો રહ્યો, જીત્યા હતા. ત્યારે આ વખતે ફરીથી 2012 વાળું કાર્ડ છે તે કોંગ્રેસ ત્યાં ખેલવા જઈ રહ્યું છે, અને કોંગ્રેસ જ્યાં કદાચ પાર્ટી ઉમેદવારને છે તે મેદાને ઉતારી શકે છે. ત્યારે હવે એક હાર્દિક માટે એક સારા સમાચાર રહે છે કે બંને બેઠકો જો જીતાડે તો તેનો પણ એક પાર્ટીમાં દબદબો રહે, અને હાર્દિકને જે રીતે કોઈ પદ નથી માગી શકતા નથી માગી છતાં પણ આજે પાર્ટીએ હાર્દિક પર વિશ્વાસ કરીને તેને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે. ત્યારે હવે એક પાર્ટીને પણ ફાયદો થશે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ખાસ વિધાનસભાની પેટા ચૂંટણી છે તેમાં ચોક્કસથી કોંગ્રેસને હાર્દિકના એક હોદ્દો આપી છે, જેનાથી ફાયદો થશે. જી, આભાર દીક્ષિત માહિતી બદલ. અનેક મહત્વપૂર્ણ સમાચાર. તો જે રીતે